ઈરાનના સ્ટેટ ટીવી અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થઈ ચૂક્યું છે. આ અકસ્માતમાં ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વિદેશમંત્રી હુસૈન અમીર અબ્દુલ્લા સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. રોયટર્સના એક અહેવાલમાં ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું છે અને ત્યાં વાતાવરણ ખૂબ ખરાબ હતું. તેના કારણે બચાવ કર્મીઓને પણ ઘટના સ્થળે પહોંચતા ખાસી મહેનત પડી. આ અકસ્માત પાછળ ઘણા લોકો ષડયંત્ર હોવાની પણ વાતો કરી રહ્યા હતા, પરંતુ અમેરિકાના સેનેટર ચક શુમરે કહ્યું છે કે અમેરિકાની ખાનગી એજન્સી જણાવે છે કે ષડયંત્રની વાત કરી શકીએ તેવા કોઈ પુરાવા હજુ સુધી નથી મળ્યા અને તેની તપાસ ચાલુ છે. એક ધાર્મિક સ્કોલરથી વકીલ અને ત્યારબાદ રાજકારણમાં ઉચ્ચતમ સ્થાન સુધી પહોંચેલા રઈસી દેશમાં બીજા નંબરના ધાર્મિક નેતા પણ હતા. શિયા ધર્મગુરુઓના પદોના ક્રમમાં તેઓ આયાતોલ્લાથી એક જ ક્રમ નીચે મનાતા હતા. તેમણે વર્ષ 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી ત્યારે સ્થાનિક મુદ્દાઓ તેમના માટે પડકાર હતા. ઈરાની ન્યાયપાલિકાના પ્રમુખ રહેલા રઈસીના રાજકીય વિચારો અતિ કટ્ટરપંથી માનવામાં આવે છે. ઇબ્રાહીમ રઈસીનો જન્મ વર્ષ 1960માં ઈરાનના બીજા નંબરના સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો. શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવતી મસ્જિદ પણ આ જ શહેરમાં આવેલી છે. ઇબ્રાહીમ રઈસી શિયા પરંપરા પ્રમાણે હંમેશા કાળી પાઘડી પહેરે છે, જે દર્શાવે છે કે તેઓ મહંમદ પૈગંબરના વંશજ છે. તેમણે પોતાના વિદ્યાર્થી જીવન દરમિયાન પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત મહંમદ રેઝા શાહની વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ આયાતોલ્લા રોહલ્લા ખોમેનીએ ઇસ્લામિક ક્રાંતિ થકી વર્ષ 1979માં શાહને સત્તામાંથી હટાવી દીધા હતા. ઇબ્રાહીમ રઈસીએ ઇસ્લામિક ક્રાંતિ પછી ન્યાયપાલિકામાં કામ કરવાનું શરૂ કર્યું અને કેટલાય શહેરોમાં વકીલ તરીકે કામ કર્યું હતું. રઈસી જ્યારે માત્ર 25 વર્ષના હતા ત્યારે તેઓ ઈરાનના ડેપ્યુટી પ્રોસિક્યુટર એટલે કે સરકારના બીજા નંબરના વકીલ બની ગયા. ત્યારબાદ તેઓ જજ બન્યા અને વર્ષ 1988માં બનેલા ગુપ્ત ટ્રાઇબ્યુનલ્સમાં સામેલ થઈ ગયા. આ ટ્રાઇબ્યુનલ ડેથ કમિટીના નામે પણ જાણીતી છે. આ ટ્રાઇબ્યુનલ્સમાં હજારો રાજકીય કેદીઓ પર ફરીથી કેસ ચલાવવામાં આવ્યા. કેદીઓમાં મોટાભાગના લોકો ઈરાનમાં ડાબેરી અને વિપક્ષી સમૂહ મુજાહિદીન એ ખલકા અથવા પીપલ્સ મુજાહિદીન ઓર્ગેનાઇઝેશન ઓફ ઈરાનના સભ્યો હતા. આ કમિટીએ કુલ કેટલા રાજકીય કેદીઓને મોતની સજા ફટકારી તેની ચોક્કસ સંખ્યાની માહિતી નથી. જો કે માનવાધિકાર સમૂહોનું કહેવું છે કે લગભગ 5000 પુરુષો અને મહિલાઓ સામેલ હતા. આ કેદીઓને ફાંસી પછી અજ્ઞાત સામૂહિક કબરોમાં દફન કરવામાં આવ્યા હતા. માનવાધિકાર કાર્યકર્તાઓ આ ઘટનાને માનવતાની વિરુદ્ધ ગુનો ગણાવે છે. ઇબ્રાહીમ રઈસીએ આ મામલે પોતાની ભૂમિકા નકારી હતી. રઈસીએ કહ્યું હતું કે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખોમેનીના ફતવા પ્રમાણે આ સજા યોગ્ય હતી. આર્થિક સંકટો સામે ઝઝૂમી રહેલા દેશ માટે આર્થિક રીતે રઈસી કંઈ કરી શકે તે પહેલાં જ હિજાબ વિરોધી પ્રદર્શનોએ તેમની સામે અનેક પડકારો ઊભા કરી દીધા હતા. આ પ્રદર્શનો શાંત થાય તે પહેલાં જ ઇઝરાયેલ હમાસના ઘર્ષણે પણ ઈરાન સામે મુશ્કેલ સ્થિતિ ઊભી કરી દીધી. ઇઝરાયેલ વિરુદ્ધ સખત પગલાં લઈને ઈરાને તે પણ જતાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ શિયા બહુમતી ધરાવતો દેશ હવે દુનિયાના મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. ભારત સહિત વિશ્વભરના નેતાઓ ઈરાનના રાષ્ટ્રપતિની સલામતી માટે પ્રાર્થના કરે છે. હાલ રાષ્ટ્રપતિ રઈસીની શોધમાં રવિવારથી જ મોટું અભિયાન ચાલી રહ્યું છે. સ્થાનિક મીડિયા પ્રમાણે રાષ્ટ્રપતિ રઈસી અઝરબૈજાનમાં કિસ્કલાસી અને ખુદાફરીન ડેમનું ઉદ્ઘાટન કર્યા પછી તબરેઝ શહેર તરફ જઈ રહ્યા હતા જ્યારે આ ઘટના બની.